धोरण चार विषय गुजराती पाठ बार पाठन नाम है बाळ नरेन्द्र जेना लेखक है कन्हैयालाल भट्ट। तो आ पाठ आखो एक नाटक आधारे है जेमा नाटक है तेमा नाटकना अलग अलग दृश्यन वर्णन कर। सौ प्रथम अपने पाठ समझिए। पाठ बार बाळ नरेन्द्र तेना लेखक छे डॉक्टर कन्हैयालाल भट्ट। सौ प्रथम पेलू दृश्य छे तारकना घरना आंगणा में तारक अने नरेन्द्र रमे छे। एटले कि तारक नामनो जे छोकरो छे तेनु घरनु आंगणु तेमा तारक अने नरेन्द्र बन्ने बाळको रमे छे। चलो नरेन्द्र कहे छे पेलू श्रवात नरेन्द्र करे छे तारा फळियानुं आ झाड मने खूब ज गमे छे तारक चाल आपणे त्यां रमीए। तारक बोले छे नरेन्द्र ने नरेन्द्र कहे छे कि तारा फळियानुं तारक ने कहे छे नरेन्द्र कि तारा फळियानुं आ झाड छे ते तो मने खूब ज गमे छे चाल आपणे त्यां रमीए। तारक कहे छे झाड तो मने पण बहु ज गमे छे मारा दादाजी कहेता हता कि वृक्षो हवाने स्वच्छ राखे छे। तारक पण नरेन्द्र ने कहे छे कि हाँ मने पण झाड खूब ज गमे छे मारा दादा कहेता हता कि वृक्ष एटले कि झाड ते हवाने स्वच्छ राखे छे। नरेन्द्र एकदम साची बात छे वृक्षों वरसाद लावामां पण मददरूप थाय छे अने पंखीओने आश्रय पण आपे छे एटले कि वृक्षोथी वरसाद पण आवे छे अने पंखीओने आश्रय एटले कि आसरो पण मळे छे। तारक अने आ वृक्षो तड़कामां छायो पण આપે છે। તારક કહે છે કે આ વૃક્ષો જ્યારે ખૂબ જ તડકો હોય ત્યારે આપણને છાંયો પણ આપે છે। નરેન્દ્ર તારક તું ક્યારેય વૃક્ષ ઉપર ચડ્યો? નરેન્દ્ર પૂછે છે તારકને કે તારક તું ક્યારેય વૃક્ષ ઉપર ચડ્યો? તારક કહે છે ના હું મને બીક લાગે। નરેન્દ્ર અરે એમાં ડરવાનું શું જો હું વૃક્ષ ઉપર ચડું? નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈ અને ઉપર ચડવા લાગે છે। તારક નીચે ઊભો રહીને જુએ છે થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાય છે। એટલે કે નરેન્દ્ર કહે છે કે તેમાં ડરવાનું ન હોય જો હું વૃક્ષ ઉપર ચડું તો તેમ કહીને નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડે છે અને તારક તો નીચે ઊભો રહીને જુએ છે। આવી જા તારક મજા આવે હિંચકા ખાવાની। જ્યારે નરેન્દ્ર ચડી ગયો પછી તે ડાળ ઉપર બેસીને હિંચકા ખાય છે ત્યારે કહે છે નરેન્દ્ર તારકને કે તું પણ આવી જા મજા આવશે હિંચકા ખાવાની। તારક પણ મને બીક લાગે છે નરેન્દ્ર। તારક કહે છે પણ મને તો બીક લાગે છે। નરેન્દ્ર એમાં તે વળી શું બીવાનું? મારી માતા શું કહે છે ખબર છે તને? જીવનમાં નીડર બનો। એટલે કે નરેન્દ્ર એમ કહે છે એમાં કંઈ બીવાનું ના હોય મારી માતા એટલે કે મારી મા એમ કહે છે કે જીવનમાં નીડર બનો। નીડર એટલે કે બહાદુર જે ડરે નહીં તેવું। તારક સાચી વાત છે તારી ચાલ ત્યારે હું પણ ઉપર ચડું। તારક એમ કહે છે કે તારી વાત સાચી છે ચાલ હું પણ ઉપર ચડું। તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે એટલામાં તો તારકના દાદા આવી જાય છે। તારક પણ વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે તા તો તારકના દાદા આવી જાય। દાદા કહે છે અરે શું કરે છે તારક ઝાડ પર ચડે છે પડી જઈશ। તારકના દાદા કહે છે કે તારક તું શું કરે છે તું ઝાડ ઉપર ચડે છે તું તો પડી જઈશ ઝાડ પરથી। તારક નહીં પડું દાદાજી જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે। તારક કહે છે કે ના દાદાજી હું નહીં પડું મારો ભાઈબંધ છે એ પણ હિંચકા ખાય છે દાદાજી। નરેન્દ્ર હા પેલો તોફાની ને દત્તબાબુનો દીકરો ને તું વળી એના રવાડે ક્યાં ચડ્યો? દાદાજી શું કહે છે હા બોલો પેલો તોફાની છે નરેન્દ્ર ને દત્તબાબુનો દીકરો છે તે તું એના રવાડે એટલે કે તું એની જેમ ખોટી આદતે કેમ ચડે છે? એ તો વડના વાંદરા ઉતારે એવો છે એ છોકરા નીચે ઉતર રવાડે ચડવું એટલે કે ખોટી સોબત થવી અને વડના વાંદરા ઉતરવા એટલે કે બહુ જ તોફાની થવું। નરેન્દ્ર દાણે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે। ત્યારબાદ નરેન્દ્ર કહે છે દાદાજી પ્રણામ। દાદાજી કહે છે સુખી રહે દીકરા પણ તું ઝાડ પર કેમ ચડ્યો? નરેન્દ્ર દાદાજી ઝાડ ઉપર ચડી અને એની ડાળી પર હિંચકા ખાવાની મજા આવે એટલે। દાદા સારું પણ હવે ના ચડતો? નરેન્દ્ર કહે છે કેમ દાદાજી? દાદા જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે સમજ્યો?
તરફ હવે આ ઝાડ ઉપર ન ચડતો, જાઓ બીજે ક્યાંક રહો. દાદાજી તેને કહે છે કે આ ઝાડ ઉપર તું ન ચડતો, તેમાં તો રાક્ષસ રહે છે. નાના છોકરાઓને રાક્ષસ તો ખૂબ જ હેરાન કરે છે. હવેથી તું આ ઝાડ ઉપર ચડતો નહીં, બીજે ક્યાંક રમો, જાઓ તમે. નરેન્દ્ર કહે છે, પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા? આ હાથમાં પુસ્તક શેનું છે? નરેન્દ્ર દાદાજીને પૂછે છે કે તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો અને આ તમારા હાથમાં પુસ્તક શેનું છે? દાદા, અરે શિવ શિવ, દાદા શિવ શિવ, આ તમારી વાતોમાં મારે મંદિર જવામાં મોડું થઈ ગયું. દાદા કરે શિવ શિવ કરતાં દાદા બોલે છે, અરે આ તમારી વાતોમાં તો મારે મંદિર જવાનું પણ મોડું થઈ ગયું. નરેન્દ્ર, દાદાજી અત્યારે મંદિરે? નરેન્દ્ર પ્રશ્ન પૂછે છે દાદાજીને કે અત્યારે મંદિરે દાદાજી? દાદાજી કહે છે, હા સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ, સમજ્યો? એટલે શું કહે છે દાદાજી કે હા સવારે અને સાંજે જઈને ઈશ્વર સ્મરણ, ઈશ્વર એટલે ભગવાન અને સ્મરણ એટલે કે યાદ, આપણે ભગવાનને યાદ કરવા જોઈએ. દાદાજી જાય છે, નરેન્દ્ર ફરી વૃક્ષ ઉપર ચડવા લાગે છે અને તારક મૂંઝાઈ ગયો છે. તારક, અરે નરેન્દ્ર તું ફરીથી ઝાડ ઉપર ચડે છે? નરેન્દ્ર, હા એમાં શું વાંધો છે? તારક, પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે, તને રાક્ષસની પણ બીક નથી? નરેન્દ્ર કહે, અરે તારક, દાદાજી તો આપણને ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા, બાકી ઝાડ ઉપરથી કંઈ રાક્ષસ રહેતો નથી. જ્યારે તારક કહે છે કે મારા દાદા કહેતા હતા કે ઝાડ ઉપર રાક્ષસ રહે છે, તને રાક્ષસની પણ બીક નથી? તો નરેન્દ્ર એમ કહે છે કે આપણે ઝાડ ઉપર ન ચડીએ એટલા માટે દાદાજી એમ કહેતા હતા કે ઝાડ ઉપર રાક્ષસ છે, કંઈ ઝાડ ઉપર કંઈ રાક્ષસ રહેતું નથી. નરેન્દ્ર ઝાડ ઉપર ચડી ડાળ પર હિંચકા ખાય છે. થોડી વારે તારક પણ થડ પકડીને ઝાડ પર ચડી હિંચકા ખાય છે. બેઉ મિત્રો ગાય છે, અમે ન ડરીએ કોઈ આફતથી, વનવૃક્ષોમાં રહીએ, રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ. ત્યારબાદ તે નરેન્દ્ર અને તારક બંને આ ડાળ ઉપર હિંચકતા હિંચકતા, ઝાડની ડાળ ઉપર ચડી હિંચકતા હિંચકતા પંખથી ગાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો દ્રશ્ય નંબર 2 જ શરૂ થઈ જાય છે અહીંથી. તો કે પહેલાંમાં છે તે તારક, દાદા અને નરેન્દ્ર વચ્ચેનો સંવાદ આવે છે. હવે નરેન્દ્ર અને તેની માતા વચ્ચેનો સંવાદ આવે છે. નરેન્દ્ર એની માના ખોળામાં માથું મૂકીને સૂતો છે. એની માં ભુવનેશ્વરી દેવી અને એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાતો કરી રહી છે. નરેન્દ્રની માનું નામ છે ભુવનેશ્વરી દેવી, એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાતો કરે છે. ચલો, તો નરેન્દ્રની માતા કહે છે, અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા. નરેન્દ્ર, માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? એટલે નરેન્દ્ર પૂછે છે કે માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? માતા કહે છે, હા બેટા, હનુમાનજી વાયુપુત્ર હોવાથી તે આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા. નરેન્દ્ર, માતા આ હનુમાન દાદા રહેતા ક્યાં હતા? એટલે નરેન્દ્ર પૂછે છે કે માતા આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે? માતા કહે છે, હનુમાન દાદાને કેળા બહુ ભાવે એટલે કેળાની વાડીમાં રહે. બેટા ચાલ, હવે તું સૂઈ જા, સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે. તો તેની માતા કહે છે કે હનુમાન દાદાને તો કેળા બહુ ભાવે છે, તેથી તે કેળાની વાડીએ રહે છે. ચાલ હવે તું સૂઈ જા, તારે સવારે વહેલું શાળાએ જવાનું છે. નરેન્દ્ર આંખો બંધ કરે એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પસવારે છે. તેને ઊંઘ આવતી નથી. મનમાં હનુમાનજીને યાદ કરી હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરીને તે સૂઈ જાય છે. બીજા દિવસે સવારે નરેન્દ્રના ઘરમાં નથી, તે કેળાની વાડીમાં બેઠો છે. એટલે કે બીજા દિવસે સવારે જોઈએ તો નરેન્દ્ર તેના ઘરમાં નથી, તો કેળાની વાડીમાં બેઠો છે. નરેન્દ્ર, આ હનુમાનજી હજી એ ના આવ્યા, હું તો ક્યારનો એમની રાહ જોઉં છું. જો હનુમાન દાદા નહીં આવે તો હું તેમની સાથે કીટાચ કરી નાખીશ. નરેન્દ્ર કહે છે કે હા, હું તો હનુમાનજી તો હજી ન આવ્યા, હું તો એની ક્યારની વાટ જોઉં છું. જો હજી પણ હનુમાનજી નહીં આવે તો હું તેમની સાથે કીટા કરી નાખીશ. માતા પ્રવેશ, અરે બેટા તું અહીં છે, મેં તને કેટલો શોધ્યો અને આ હાથમાં આટલા બધા કેળા કોના માટે છે?
એટલે તે જ્યારે કેળાની વાડીમાં જાય છે ત્યારે એની માતા કહે છે કે તું તો અહીં છે, મેં તો તને કેટલો શોધ્યો અને એટલા બધા કેળા તારા હાથમાં કોના માટે છે? નરેન્દ્ર: માતા, હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું, આ કેળા પણ એમના માટે છે. તે કહ્યું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે છે, પણ હનુમાન દાદા તો ન આવ્યા. નરેન્દ્ર એની માતાને કહે છે કે માતા, તમે તો કહ્યું હતું ને કે હનુમાન દાદા તો કેળાની વાડીમાં રહે છે, એટલે તો હું તેમના માટે કેળા લાવ્યો છું, પણ દાદા તો આવ્યા જ નહીં. માતા નરેન્દ્રના માથે હાથ દઈને, એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે ના આવ્યા. તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો. ચાલ ઘેર જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ. નરેન્દ્ર માતાની આંગળી પકડીને કહે છે, ચાલ માતા. ત્યારબાદ ત્રીજું દ્રશ્ય ચાલુ થાય છે. ફળિયામાં ત્રણ ચાર છોકરાઓ રમત રમે છે. થોડી વાર નરેન્દ્ર પ્રવેશે. નરેન્દ્ર: ચાલો ભેરુઓ, આજે એક નવી રમત રમીએ. નરેન્દ્ર આવતા જ કહે છે કે ચાલો ભેરુ એટલે મિત્ર, આજે આપણે એક નવી રમત રમીએ. તારા: કઈ નવી રમત? નરેન્દ્ર: નરેન્દ્ર, ધ્યાનની રમત. આપણા ઋષિ મુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા. દધીજી: ધ્યાનમાં બેસવાથી શા લાભ થાય છે? નરેન્દ્ર: ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે, શરીરનો થાક દૂર થઈ જાય છે અને આપણા જેવા બાળકોને તો ઘણો ફાયદો થાય છે. એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે છે. એટલે કે ઋષિમુનિઓ ઘણા ધ્યાનમાં બેસતા હતા. દધીજી એવું પૂછે છે કે ધ્યાનમાં બેસવાથી શું લાભ થાય છે? તો નરેન્દ્ર કહે છે કે મનની શાંતિ મળે છે, શરીરનો થાક દૂર થાય છે, યાદશક્તિ વધે છે, એકાગ્રતા વધે છે. તાર: નરેન્દ્ર, આ બધી તને કઈ રીતે કેવી રીતે ખબર પડી? દધીજી કહે છે, કેમ ન પડે? એના ઘરે દરરોજ સંતો મહંતો પધારે છે, એમની સંગતનું પરિણામ છે. સંગત એટલે કે સોબત અથવા સહવાસ. દધીજી કહે છે કે તેના ઘરે તો રોજ સંતો પધારે છે, તેની સંગતનું જ પરિણામ છે. તારા: હે નરેન્દ્ર, તારા પિતા દત્તબાબુ પણ દરરોજ શું કહે છે? કે તારા પિતા દત્તબાબુ પણ દરરોજ ત્યાંથી તે અટકી જાય છે. નરેન્દ્ર: હા, તે દરરોજ ધ્યાનમાં બેસે છે. એટલે તારક એવી રીતે કહેવા માગે છે કે તારા પિતા પણ દરરોજ ધ્યાનમાં બેસે છે? તો નરેન્દ્ર કહે છે, હા, તેઓ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે. દધીજી: હા, ચાલો ચાલો આપણે ધ્યાનની રમત રમીએ. નરેન્દ્ર બંને મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવે છે. પદ્માસન એટલે કે ડાબો પગ જમણા પગ સાથળ પર અને જમણો પગ ડાબા પગની સાથળ પર, એ બેસવાની સ્થિતિ એટલે કે પદ્માસન. પછી પોતે પદ્માસનમાં બેસી ઓમકાર બોલે છે. બીજો મિત્ર પણ ત્યાં ઓમકાર બોલે છે. તે એક એક બૂમ સુંગળે, ભાગો ભાગો શાપ આવ્યો. જ્યારે તે પદ્માસનમાં બેસે છે ત્યાં તેને એકાએક બૂમ સંભળાય છે કે ભાગો ભાગો શાપ આવ્યો. દધીજી આંખ ખોલીને, એ ઓ બાપરે, શાપ આવ્યો ભાગો. એટલે દધીજી આંખ ખોલીને કહે છે, ઓ બાપરે, ભાગો, શાપ આવ્યો. તારક ઊભો થઈને, અરે નરેન્દ્ર ભાગ, જલ્દી શાપ નીકળ્યો છે, ચાલ જલ્દી દૂર જતા રહીએ. એટલે તારક ઊભો થઈને કહે છે નરેન્દ્રને કે તું જલ્દી ભાગ, અહીંથી આપણે દૂર જતા રહીએ. નરેન્દ્ર તો ધ્યાનમાં જ બેસી રહ્યા છે. દધીજી: નરેન્દ્ર સાંભળે છે કે નહીં, સાપ નીકળ્યો છે? દધીજી કહે છે કે નરેન્દ્ર તો સાંભળે છે કે નહીં, અહીં તો સાપ નીકળ્યો છે. દધીજી એવું બોલે છે. ત્યારબાદ તારક: ભાગ જલ્દી, ચાલ અમે જઈએ છીએ. નરેન્દ્ર હજુ ધ્યાનમાં જ છે. બધા છોકરાઓ ભાગી જાય છે, કોલાહલ શાંત થઈ જાય છે. ધીમે ધીમે મિત્રો પાછા નરેન્દ્ર પાસે આવી જાય છે. બધા ભાગી જાય છે અને અવાજ પણ શાંત થઈ જાય છે. ફરી બધા મિત્રો નરેન્દ્ર પાસે આવે છે. તારક: અરે નરેન્દ્ર, તું તો ખરો હો. નરેન્દ્ર: કેમ, શું થયું? દધીજી: નરેન્દ્ર, તને અમારી એકે બૂમ સંભળાણી નહીં. એટલે દધીજી કહે છે કે અમે તને કેટલી બૂમ અપાડી, તને અમારી એકે બૂમ સંભળાઈ નહીં? નરેન્દ્ર: ના, મને તો કશી ખબર જ નથી. નરેન્દ્ર કહે છે કે મને તો કાંઈ ખબર નથી. તારક: ખરેખર નરેન્દ્ર, તને કશી ખબર જ નથી. તારક કહે છે, સાચી વાત છે નરેન્દ્ર, તને તો કશી જ ખબર નથી. નરેન્દ્ર: હા, હું તો ધ્યાનમાં હતો. દધીજી: જો ભાઈ, તારી આ ધ્યાનની રમત તો જોખમી છે હો. દધીજી કહે છે કે તારી તો આ ધ્યાનની રમત જોખમી છે. જોખમી એટલે કે જોખમવાળી, અસલામત. તારક: ના, એવું નથી દધીજી, આપણે માત્ર આંખો જ બંધ કરી હતી, આપણું મન તો બીજે જ ક્યાંક હતું, એવું કહેવા માંગે છે. દધીજી: તારક, મને તો લાગે છે કે આપણું આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે. દધીજી એવું કહે છે કે મને તો એવું લાગે છે કે નરેન્દ્ર છે જે આપણો આમ મહાન વ્યક્તિ બનશે ભવિષ્યમાં. નરેન્દ્ર બીજી તરફ સ્મિત કરે છે. તેની માતા ત્યાં પ્રવેશે છે. તેની માતા કહે છે, નરેન્દ્ર, ઓ બેટા નરેન્દ્ર. તેની માતા તેને બોલાવે છે. નરેન્દ્ર ઊભો થઈને કહે છે, હા માતા. માતા કહે છે,
ચાલ ઘરે ચાલ, આજે આપણે ઘર ઠાકુર પધારવાના છે. ઠાકુરજી એટલે કે સ્વામી રામકૃષ્ણ પરમહંસ, જે સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. તારે એમને એકાદ ભજન સંભળાવવાનું છે નરેન્દ્ર. હા, આવજો મિત્રો, એમ કહીને નરેન્દ્ર તો જાય છે. બધા જાય છે અને પડદો પડે છે, એટલે કે નાટક પૂર્ણ થઈ જાય છે. ત્યારબાદ આપણે શબ્દો જોઈએ. નીડર, શબ્દ સમજૂતીમાં પહેલો શબ્દ છે નીડર, એટલે કે ડરે નહીં તેવું બહાદુર. પદ્માસન એટલે કે ડાબો પગ જમણા સાથળ પર અને જમણો પગ ડાબા સાથળ ચડાવીને ટટાર બેસવું છે, એને શું કહેવાય છે? પદ્માસનની સ્થિતિ. ઓમકાર એટલે કે ઓમ પ્રણવ ઓમ એવો ઉચ્ચાર કરવો, સંગત એટલે કે સોબત સાથે જેવું. ઠાકુરજી એટલે કે સ્વામી રામકૃષ્ણ પરમહંસ, તેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. ચલો રૂઢિપ્રયોગ છે, વડના વાંદરા ઉતારવા એટલે કે બહુ જ તોફાની હો. તો આ નાટક તમને બધાને સમજાય જ ગયું હશે.